શ્રી ગણેશમાં સાપ્તાહિક રાશિફળ હવે દર્શક મિત્રો હું આપના માટે લાવ્યો છું મેષ રાશિ માટે આ અઠવાડિયું ઘણું સારું જશે પ્રગતિ પ્રમોશન અને ઘરમાં ઉમંગ આવશે નવા કાર્યો થશે અને ગણેશજીને યાદ કરશો તો વધારે મજા આવશે હવે વૃષભ રાશિમાં સૂર્ય આવતા શુક્ર આવતા અને શનિ આવતા વૃષભ રાશિના જાતકોને મનગમતી પોસ્ટિંગ સ્ત્રીઓને લગ્ન બાળક જે લોકો રિટાયર્ડ થઈ ગયેલા લોકો છે એ લોકોને નવી ઇન્કમ અને ઓફિસમાં એવું કંઈ કરી જશો જેનાથી આપને વધારે માન સન્માન મળશે આ વીક આપના માટે હરેક ક્ષેત્રમાં પ્રગતિ ભર્યું છે હવે મિથુન રાશિના જાતકોએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું પોતાના ડોક્યુમેન્ટ્સ ગુમાઈ ન જાય એનું ધ્યાન રાખવું નવી નોકરી જો મળતી હોય તો બરાબર વિચાર કરીને ચેન્જ કરવું એવું ન થાય કે નવી નોકરી થોડા પૈસાની લાલચમાં આપણે જૂની નોકરી પણ ગુમાવીએ અને નવી નોકરીમાં પણ મજા ન આવે પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે માટે બોલીને સોચી વિચારીને ધ્યાનથી આગળ વધવું હા પણ સંતાનો આપને જબરજસ્ત સુખ આપશે આનંદ આવશે અને વિદ્યાર્થીઓ માટે પણ આ વીક અત્યંત સારું રહેશે કર્ક રાશિના જાતકો આપણા માટે વિદેશથી સારા સમાચાર આવશે તદઉપરાંત ઘરમાં રેનોવેશન ડેકોરેશન થશે જે લોકો ખાસ કરીને મેડિકલ પ્રોફેશન સ્પોર્ટ્સમેન ટીચર્સ ડૉક્ટર્સ છે એ લોકોને અદભુત ફાયદો થશે આપ આપનું મકાન ગોડાઉન લોન પર લીઝ પર આપી શકશો આ એક સુંદર સમય છે એનો આનંદ લાવ હવે સિંહ રાશિના જાતકો માટે આ સમય થોડો મુશ્કેલી ભર્યો રહેશે આપે પાછું પાંછું તબિયતનું ધ્યાન રાખવું પડશે નોકરીમાં બોસીસ આપણું હેરાન કરી શકે છે માટે જે કંઈ કરો એ શાંતિથી કરો વિચારીને કરો અને મારા બાપુજી બેજનજી કહેતા હતા કે શાંતિનો કોઈ પર્યાય વિકલ્પ નથી અને ખાસ કરીને જે લોકો ટીવી ઇન્ડસ્ટ્રી મોડલ્સ જે લોકો જ્યોતિષી અને ધરમ કરમના કામ માટે કે એ લોકો સાથે જોડાયેલા છે સૂર્ય એ લોકોને વધારે ઉત્સાહ પ્રોત્સાહન અને પ્રગતિ આ વીકમાં આપશે કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયું બહુ સુંદર રહેશે કારણ કે જુપિટર બૃહસ્પતિ પ્લાનેટ ઓફ ગુડલક આપના રાશિમાં પ્રવેશ કરે છે અને આપને પાછા ઊભા કરે છે કઈ રીતે જો આપ દેવામાં આવી ગયા હો વર્ષોથી નોકરી નહીં હોય સંતાન નહીં થતા હોય તો આ બધી સમસ્યાઓનો હવે આપને ઉકેલ મળશે તદ ઉપરાંત જૂના કોર્ટ કેસીસ આપની તરફમાં વળશે અને આપના ભાઈ આપના મિત્રો આપનો પરિવાર આપની સાથે આ દુઃખ આ કઠિન સમયમાં ઊભું રહેશે આ સમયમાં જો આપ ગણેશજીને યાદ કરશો તો આપને અદ્ભુત ફાયદો થશે તુલા રાશિના જાતકો આ અઠવાડિયેની અંદર જે લોકો ખાસ કરીને આયર્ન સ્ટીલ પછી તદઉપરાંત જે લોકો સોના ચાંદીના વેપારી છે અને ખાસ કરીને પાઇલટ એર હોસ્ટેસીસ જે લોકો સિમેન્ટનું ખાસ કરીને કામ કરે છે જેનાથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થાય આ બધા લોકોને હવે એવો માર્ગ મળશે કે જેનાથી ઉન્નતિ અને પ્રગતિ દેખાય હવે આપણે વૃશ્ચિક રાશિ પર આવશું વૃશ્ચિક રાશિને જાતકોમાંની કુંડલીમાંથી શનિ નીકળી ગયો છે અવરોધો દૂર થઈ ગયા છે જ્યારે પણ લોકડાઉન ખુલે ત્યારે આપણે પિલગ્રીમે જ હરિના દર્શન કરવા હરિના દર્શન કરવા જવાથી ઘણા બધા કાર્યો પૂરા થશે આપના સંતાનો યોગ્ય રીતે નોકરીમાં વ્યવસાયમાં અને એજ્યુકેશનમાં આગળ વધશે જે લોકોના જૂના ડિવોર્સ કેસીસ ચાલતા હોય એનો હવે અંત આવશે યંગસ્ટર્સ માટે આપ માટે પ્રેમ આવશે સગાઈ અને લગ્નપણા લોકડાઉનમાં પૂરેપૂરી થવાની સંભાવના છે હવે આપણે ધન રાશિ પર આવીશું ધન રાશિમાં સૂર્ય કેતુ બુદ્ધ અને ગુરુ સૂર્ય કેતુ બુદ્ધ અને ગુરુ બહુ મજબૂતાઈથી પ્રવેશતા ખાસ કરીને યંગસ્ટર્સને અદ્ભુત ફાયદો આપી દેશે પણ કોઈ આપને છેતરી ન જાય કોઈ આપને બેવકૂફ ન બનાવી જાય મહેરબાની કરીને પૈસાની લેતી દેતીમાં પૂરું ધ્યાન રાખજો પ્રમોશન એક્સપેક્ટેડ છે જે લોકો આઈપીએસ છે પોલિટિક્સની અંદર જે લોકો જોડાયેલા છે એ લોકો અદ્ભુત કાર્ય કરી જશે ગણેશજી મહાદેવજી અને સૂર્ય ભગવાનની આરાધના આ વીક કરવાથી આપના હર કાર્ય મનગમતા આપના માટે રિઝલ્ટ આવશે મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું વિદેશ ગમન જે લોકો વિદેશમાં રહેતા હોય જે લોકોને વિઝાની તકલીફ હોય જે લોકોને લોન્સ ન મળતી હોય એ બધા કાર્યો હવે ધીમે ધીમે આપના તરફ સંપૂર્ણ થશે ઉપરાંત પેટનો દુખાવો સાંધાનો દુખાવો અને એક્સિડન્ટ્સ ન થાય એનું આપણે આ વીકે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કુંભ રાશિના જાતકોએ વિષ્ણુ ભગવાનને આરાધના કરવી આ વીકે ઓમ નમો ભગવતે વાસુ જાપ કરવો તદઉપરાંત આપે કયો વ્યવસાય કરવો પોતાના વર્ક બીજી વર્ક પ્લેસ પર જવું કે નહીં અહીંયાથી વિદેશ જવું કે નહીં આ બધા પ્રશ્નોનો હવે ઉકેલ મળતો થઈ જશે આ વીક આપ પોતાના ઘરની અંદર નવી વસ્તુઓ વસાવી શકશો જે લોકો ગાર્ડનિંગની કામ સાથે જોડાયેલા છે જે લોકો કોરિયર સર્વિસ સાથે જોડાયેલા છે જે લોકો ડૉક્ટર્સ છે નર્સિસ છે લોયર્સ છે જજીસ છે એ લોકો અદ્ભુત કાર્ય કરી જશે પ્રગતિ થશે આ વીકને હું એક સુંદર નામ આપું છું એવોર્ડિંગ એન્ડ રિવોર્ડિંગ વીક મેન રાશિના જાતકોએ યલો પિંક અને ગ્રે કલરનો ઇસ્તેમાલ કરવો જે લોકો ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડાયેલા છે જે લોકો ડ્રામા સાથે જોડાયેલા છે જે લોકો પેઇન્ટર્સ છે જે લોકો ઘડિયાળ વેચનારા લોકો છે મોબાઈલ સાથે સંકળાયેલા લોકો છે વ્યવસાય હોય જે લોકો બૂટ બેગ્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ યુઝફુલ ટુ ધ પીપલ દવાની દુકાન હોય એ લોકો સુંદર કાર્ય કરી જશે બીજું હું એ કહેવા માગતો હતો કે જ્યુપિટર આ વીક આપનો થોડો નબળો છે તો ઓમ ગુરુવે નમઃ અને શનિવારે હનુમાનજી જય અને હોમ હનુમંતાય રામદૂતાય નમઃ આ જાપ કરવાથી અચૂક ફાયદો થશે આ વીક સાવધાનીથી આ વિતાવજો અને ગરીબ લોકોને દાન આપવાથી ફાયદા થશે તો હવે આપણે પાછા નેક્સ્ટ વીક મળીશું ગોડ બ્લેસ યુ